સીની કઈ કિંમત માટે એક્સ માઇનસ ફાઈ એ અવયવ થાય આથી સીની કઈ કિંમત માટે કઈ કિંમત માટે એક્સ માઇનસ ફાઈ એ પીઓફેક્સનો પિયોફેક્સનો એક અવયવ થાય અહીં જો એક્સ માઇનસ ફાઈ એ પિયોફેક્સનો અવયવ હોય તો આપણે પિઓફેક્સ બરાબર એક્સ માઇનસ ફાઈ ઇન્ટુ કોઈ બીજી પોલીનો પોલીફ પોલીનો એક શૂન્ય છે આથી જો આપણે x ની જગ્યાએ ફાઈ મૂકીએ તો આ પી ઓફ ફાઈ થઈ જશે અહીં આ ફાઈ માઇનસ થઈ જશે અને આ જી ફાઈ થશે આ ફાઈ માઇનસ એટલે કે ઝીરો જો અહીં એક્સ માઇનસ એ એક અવયવ હોય એક અવયવ હોય તો અને તો જ તો અને તો જ પી ઓફ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે હવે આપણે આ પોલિનોમિયલમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ મૂકીએ તો પી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુબ આપણને વન એન્ડ ટ્વેન્ટી મળે પ્લસ ટુ ઇન્ટુ ફાઈવ સ્કવેર અને ફાઈવ સ્કવેર એટલે ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ ટુ આપણને ફિફ્ટી મળે પ્લસ ફાઈવ સી પ્લસ ટેન ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આપણે આ વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી આ ફિફટી અને આ ટેન ને એડ કરીએ તો આપણને વન એન્ડ એટી મળે પ્લસ ફાઈવ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે જો આપણે બંને બાજુથી વન એન્ડ એટી ને સબટ્રેક્ટ કરીએ તો ફાઈવ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન એન્ડ એટી મળે અને જો 5 વડે બંને બાજુ ડિવાઇડ કરીએ તો સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન એટીવાઈડ બાય મળે હવે આપણે માઇનસ વન એટીવાઇડ કરીએ તો ફાઈવ ઇન્ટુ થર્ટી આપણને વન ફિફ્ટી મળે અને ફાઈવ ઇન્ટુ સેવન આપણને થર્ટી મળે હવે જો આ બંનેને સરવાળો કરીએ તો આપણને થર્ટી પ્લસ સેવન થર્ટી સેવન મળે અને આ માઇનસ છે આથી આ માઇનસ થર્ટી સેવન